સૌથી પહેલા વાત કરીએ, એક મહત્વની ઘટના સામે આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં વધુ એક આતંકી અથડામણ જોવા મળી છે. નાગરોટા સીઆરપીએફ પોસ્ટ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. એક આતંકી ઠાર મારવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઘેર્યા છે અને સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે. જમ્મુ શ્રીનગર હાઈવે પર આતંકીઓએ ફાયરિંગ કર્યું. ગત સપ્તાહે પણ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણની ઘટના બની હતી. આ ત્રીજી ઘટના એક અઠવાડિયામાં સામે આવી છે. સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એક આતંકીને ઠાર પણ કરવામાં આવ્યો છે. અભી કુછ ઇસકે બારે મેં કહેના નહીં મુનાસિબ હૈ. યે તફતીશ કે દૌરાન પતા ચલેગી, લેકિન યે હૈ કે સુબહ 5 બજે હમારી જો પુલિસ ઓર સીઆરપીએફ કી નાકા પાર્ટી યહાં પે થી, ઇન્હોને એક ટ્રક કો રોકા ઓર ઉસમે ચેકિંગ શરૂ કી. દૌરાન ચેકિંગ ઉસ પે ફાયર આયા ઓર એક પુલિસ વાલા જખમી હો ગયા હૈ, ઉસકો શિફ્ટ કર દિયા ગયા હોસ્પિટલ મેં. જો બાકી પુલિસ ઓર સીઆરપીએફ કી જો પાર્ટી થી, ઉન્હોને રિટેલિએટ કિયા ઓર ઉનમે સે એક ટેરરિસ્ટ કો માર ગિરાયા. ઉસસે કાફી માત્રા મેં વેપન્સ, એક AK-47 મેગઝીન્સ ઓર કુછ ગ્રેનેડ્સ બરામદ હુએ હૈ. એરિયા કો કોર્ડન કર દિયા ગયા, તલાશ જારી. સુબહ એક વ્હીકલ મેં સસ્પિશિયસ મોમેન્ટ ઓબ્ઝર્વ હુઈ ઓર એઝ પર SOP ઉસકો ચેક કિયા ગયા. ચેકિંગ કે દૌરાન કુછ ફાયર શોટ્સ આયે, જિસમે મિલિટન્ટ્સ ને હમારે SFs પે અટેક કિયા જો યહાં પે ડિપ્લોયડ થી. સબસિક્વન્ટલી કાર્ડન સર્ચ ઓપરેશન લોન્ચ કર દિયા ગયા હૈ એન્ડ ધ ઓપરેશન ઇઝ ગોઈંગ ઓન. વધુ એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. છેલ્લા એક સપ્તાહમાં આ ત્રીજી ઘટના સામે આવી છે. મહત્વનું છે કે ફાયરિંગમાં એક આતંકી ઠાર મરાયો છે. અમારી સાથે વધારે વિગતો લઈને બ્રિજેશ દોશી જોડાયા છે. બ્રિજેશ, જણાવો છો, છેલ્લા એક સપ્તાહમાં આ ત્રીજી ઘટના સામે આવી છે, શું વિગતો આ મામલે? જે વાત કરવામાં આવે તો આતંકી હુમલાની જે ઘટના છે, જમ્મુ શ્રીનગર હાઈવે ઉપર આ ઘટના બની છે અને પોલીસ દ્વારા જે છે તમામ જે જગ્યા છે તેને કોર્નર કરવામાં આવી છે. ત્રણ આતંકીઓ છુપાયા હોવાની પોલીસને જે છે શંકા છે. જે રીતે ફાયરિંગ થયું ચેકપોસ્ટ ઉપર, નગરોટા ચેકપોસ્ટ જે સીઆરપીએફ ની ચેકપોસ્ટ છે ત્યાં ફાયરિંગ થયું હતું અને તેને લઈને પોલીસ દ્વારા તમામ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. પોલીસનો મોટો જે ચુસ્ત બંદોબસ્ત હતો, તેમ છતાં આ પ્રકારની જે ઘટના હાઈવે પર થઈ છે તેને લઈને પોલીસ દ્વારા હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને તમામ આતંકીઓને જે છે ઘેરી લેવામાં આવ્યા છે. એક આતંકી ઠાર મરાયો છે, એક જવાન પણ ઘાયલ છે. મહત્વની વાત એ છે કે છેલ્લા એક સપ્તાહની અંદર આ ચોથી ઘટના છે કે જેની અંદર પોલીસ એટલે કે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હોય. આ ઘટનાને લઈને જે કહી શકાય કે જમ્મુ કાશ્મીરની અંદર જે સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયાસ જો સરકારનો, તેમ છતાં જે આતંકી ઘટનાઓ વધી રહી છે અને પોલીસને ચોક્કસ સફળતા મળી રહી છે, સુરક્ષા દળોને પણ એ મોટી સફળતા મળી રહી છે કે તમામ જે આતંકીઓ બહાર આવે છે તેમને ઠાર મારવામાં આવે છે અથવા તો પછી તેમની સાથેના એન્કાઉન્ટરની અંદર તમામને પકડી લેવામાં આવે છે. એટલે તે પ્રમાણે મોટી વાત છે, પણ વધુ એક ઘટના આજે સામે આવી છે અને પોલીસ હાલ તમામ આતંકીઓને ઘેરવામાં સફળ થઈ છે. જી જી, બિલકુલ. બ્રિજેશ, આભાર આપનો. તો ફાયરિંગમાં એક આતંકી ઠાર મરાયો છે. સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઘેરીને સર્ચ ઓપરેશન યથાવત કર્યું છે. મહત્વનું છે કે છેલ્લા એક સપ્તાહમાં આ ત્રીજી ઘટના સામે આવી છે. હાલ સર્ચ ઓપરેશન યથાવત છે.